વેલકમ ટુ જલપાસ કિચન ઉનાળાની ગરમીથી રક્ષણ આપે તેઓ એકદમ ટેસ્ટી અને હેલ્ધી કાચી કેરીનો બાફલો આજે બનાવીશું જે માત્ર દસ મિનિટમાં બનાવી અને સ્ટોર કરી શકાય તેવો છે ખાંડની બદલે ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવેલો આ બાફલો પાંચથી સાત દિવસ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય છે અને મન થાય ત્યારે શરબત બનાવી અને લઈ શકાય છે નાના મોટા દરેકને પસંદ પડે તેવું આ કાચી કેરીનું શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે કાચી કેરીનો બાફલો બનાવવા માટે સૌ પ્રથમ કાચી કેરીનો ઉપયોગ કરવાનો છે મેં અત્યારે બે અલગ પ્રકારની કાચી કેરી લીધી છે જેમાં દેશી અને તોતા બંને અલગ અલગ કેરી છે તમારે કોઈ પણ એક કાચી કેરી લેવી હોય તો લઈ શકાય દેશી કેરી છે તે ખૂબ જ ખાટી હોય છે અને તોતા કેરી છે તેની ખટાશ ઓછી હોય છે સાકરનું પ્રમાણ ઓછું જોઈએ માટે હું સાથે તોતા કેરીનો ઉપયોગ કરી રહી છું તમે માત્ર દેશી કેરીનો પણ બનાવી શકો કેરીને ધોઈ અને સાફ કરી લીધી હતી છાલ ઉતારી લઈશું કેરીમાં તમે માત્ર દેશી કેરીનો ઉપયોગ કરવાના હોય તો તમારે સાકરનું પ્રમાણ થોડું વધારે લેવું પડશે તેમાં ખટાશનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તોતા કેરીમાં હું અડધી કેરીનો જ ઉપયોગ કરવાની છું માટે એટલા ભાગમાંથી છાલ ઉતારીશ અને બાકીની કેરી છે તે હું સલાડ માટે ઉપયોગમાં લેવાની છું આ માપ પ્રમાણે લગભગ છથી આઠ ગ્લાસ જેટલું શરબત રેડી થશે તો તમારે તે હિસાબથી માપ લેવાનું છે એક નાની કાચી કેરી અને અડધી તોતા કેરી લીધી છે મેં હવે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું કાચી કેરી પોષક તત્વોથી ભરપૂર હોય છે વિટામિન સી અને એન્ટી મોટી માત્રામાં આવેલા છે ઉનાળામાં લાગતી લૂથી તમને રક્ષણ આપે છે ડિહાઈડ્રેશન થતું અટકાવે છે ઇમ્યુનિટી વધારે છે સાથે ડાયજેશનમાં પણ હેલ્પફુલ થાય છે કાચી કેરીનો બને તેટલો ઉપયોગ ઉનાળા દરમિયાન કરવો જોઈએ દેશી કેરીમાં વચ્ચે ગોઠલી અને તેનો કઠણ ભાગ હોય તે નીકાળી લેવાનો છે કે જેથી બાફ્યા પછી તમારે તેને ગાળવાની જરૂરત ના રહે અને કેરીમાં જે ફાઈબર હોય તે પણ તમે સાથે લઈ શકો આવી રીતે બધા કરી લીધા છે હવે એક સ્ટીલના પ્રેશર કુકરમાં કટકા કરેલી કેરી ઉમેરીશું કેરીને બાફવા માટે હંમેશા સ્ટીલ અથવા કાચના વાસણનો ઉપયોગ કરવાનો એલ્યુમિનિયમ મેટલ છે તે ખટાશ સાથે રિએક્શન આપતી હોય છે માટે બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરો અને તમે આ બાફલો બનાવો એક ગ્લાસ પાણી ઉમેરીશું પાણીનું પ્રમાણ અત્યારે ઓછું લેવાનું છે આપણે બાફલાનું મિક્સર રેડી કરી અને પછી શરબત બનાવવાના છીએ તો ચાસણી કહી શકાય તેવું ઘટ હોય છે અને આવું રાખવાથી તમે રેફ્રિજરેટરમાં તેને પાંચથી સાત દિવસ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો ખાંડની બદલે આપણે સાકરનો ઉપયોગ કરીશું તમે ખાંડ પણ લઈ શકો બે મોટા વાડકા કેરી હોય તો તમે એક વાડકો સાકરનો ઉપયોગ કરી શકો અડધો ગ્લાસ વધુ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસની આંચ બંધ કરી દેવાની છે અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી તેને વેઇટ કરીશું મધ્યમ આંચ પર ત્રણ વિસલ વાગે ત્યાં સુધી પ્રેશર કુક કરી લીધું હતું અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી વેઇટ કર્યા પછી ઢાંકણ ખોલી અને કેરીને જોઈ લઈશું કેરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને તેનો કલર તમે જોઈ શકો છો એકદમ બદલાઈ ગયો છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને સાકર પણ છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે આ કેરી કેટલી પોચી છે તમને તોડીને દેખાડું એકદમ જેલી જેવી થઈ ગઈ છે આપણે આવી જ રીતે કેરીને પ્રેશર કૂક કરવાની છે જેનાથી બાફલો છે તે વધુ સારો બનશે હવે એક મોટા મિક્સર જારમાં બાફીને રાખેલા કેરી અને સાકરનું જે મિક્સર છે તે ઉમેરીશું બાફતી વખતે તમારે પાણીનું પ્રમાણ હજુ ઓછું લેવું હોય તો લઈ શકાય મેં દોઢ ગ્લાસનો ઉપયોગ કર્યો હતો બાફલો વધુ ટેસ્ટી અને હેલ્ધી બને તે માટે એક નાની ચમચી સંચળ ઉમેરીશું સંચળ સ્વાદ તો સારો આપે છે સાથે ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે અડધી નાની ચમચી મરીનો પાવડર ઉમેરીશું મરીનો પાવડર છે તે પિત્ત દૂર કરે છે અને તે પણ ડાયજેશનમાં હેલ્પફુલ છે સાથે એક ચમચી શેકેલા જીરાનો ભૂકો ઉમેરીશું અને આ બધું ખૂબ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે શેકેલું જીરું છે તે પણ ખૂબ જ ઠંડુ હોય છે અને બાફલામાં ખૂબ જ સરસ લાગે છે કેરીનું મિક્સર રેડી થઈ ગયું છે આ મિક્સર છે તે એકદમ સરસ ઘટ બની ગયું છે અને તમે જોઈ શકો છો કેટલું ઘાટું દેખાય છે આ મિક્સરને તમે કાચની બરણીમાં ભરી પાંચથી સાત દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખી શકો છો આપણે બધું મિક્સરમાં પાણી જે ઉપયોગમાં લીધું હતું તે બાફતી વખતે જે લીધું હતું તેટલું જ છે ઉપરથી પાણી નથી ઉમેર્યું હવે હું આ બાફલાના મિક્સરને એક કાચની બોટલમાં ભરી અને રેફ્રિજરેટરમાં મૂકી દઈશ કેરીના બાફલાને સ્ટોર કરવા માટે હંમેશા કાચના વાસણનો ઉપયોગ કરવાનો મેટલ કે પ્લાસ્ટિક છે તે અવોઇડ કરવાનું બોટલ છે તે સ્ટોર કરવા માટે રેડી છે આપણે તેમાંથી શરબત બનાવીશું શરબત બનાવવા માટે બે કાચના ગ્લાસ લેવાના છે અને તેમાં એક એક મોટો ચમચો કેરીનો બાફલો છે તે ઉમેરીશું તમે સ્વાદ અનુસાર વધારે કે ઓછો લઈ શકો સાકરનું પ્રમાણ મેં અત્યારે માપસર જ રાખ્યું છે માટે ઉપરથી કશું ઉમેરવાની જરૂર નથી પરંતુ તમને વધુ સાકર જોઈતી હોય તો તમે ઉપરથી પણ ઉમેરી શકો તાજા ફુદીનાના પાનને હાથેથી ક્રશ કરી અને બાફલા ઉપર ઉમેરવાના છે તમારે બાફલો ક્રશ કરવામાં પણ ફુદીનાના પાન ઉમેરવા હોય તો ઉમેરી શકાય પરંતુ આપણે તેને સ્ટોર કરવાના છીએ સ્ટોર કરીશું તો ફુદીનો કાળો થઈ જશે માટે આવી રીતે ફ્રેશ ઉપયોગમાં લેવાથી તેનો સ્વાદ વધુ સારો આવશે બરફના ટુકડા ઉમેરીશું અને એક એક ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવાનું છે બહાર ગરમીમાંથી આવ્યા પછી કાચી કેરીનું આ શરબત લેવામાં આવે તો ઉનાળામાં લૂ નથી લાગતી અને ડિહાઈડ્રેશન પણ નથી થતું ખૂબ જ ગુણકારી છે અને બને તેટલો ઉપયોગ ઉનાળા દરમિયાન કરવો જોઈએ બહારના કોઈ પણ ફ્લેવરવાળા પીણા કે પ્રિઝર્વેટિવ ઉમેરેલા પીણા પીવા કરતાં ઘરે બનાવેલું આ શરબત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે કાચી કેરીનો બાફલો સર્વ કરવા માટે રેડી છે તમને પસંદ હોય તો ગ્લાસની કિનારી પર સંચળ અને લાલ મરચું પાવડર પણ લગાવી શકાય હું નથી લગાવી રહી મારી આ કાચી કેરીના બાફલાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી